રાજકોટના ધોરાજીમાં ધોધ ફરીથી જીવન થઈ ગયો છે. પ્રકૃતિ અત્યારે સોળે કલાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાટણ વાવ પંથકમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પાટણ વાવ ગામે ઓસમ ડુંગરનો ધોધ જીવન થયો છે તો ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ ધોધ જીવન થઈ ગયો છે. ડુંગરમાંથી પાણીના ધોધ વહેતા થયા છે ત્યારે ધોધનો નજારો જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. નયન રમ્યા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાટણ વાવ પંથકમાં પ્રકૃતિ અત્યારે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે લોકો અત્યારે મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા છે ધોધનો નજારો જોવા માટે. ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ ધોધ અત્યારે જીવંત બની ગયો છે. રાજકોટમાં ધોધમાર વરસાદ થયો જેના કારણે ધોરાજીમાં ધોધ ફરીથી જીવંત બની ગયો છે. પાટણ વાવ પંથકમાં પ્રકૃતિ અત્યારે સોળે કળાએ ખીલી ઉઠી છે. નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે જે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર નિહાળી શકો છો.